ભાણવડ જામનગર અને જામજોધપુરને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે, જેને લઈને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવતું નથી. ભાણવડ તાલુકાના ભાણવડથી જામનગર અને જામજોધપુર તરફનો જે મેઇન હાઈવે છે તે ઘણો સમયથી એકદમ બિસ્માર હાલતમાં છે, અને મેં પોતે પણ કાગળ લખી અને ઘણી બધી વાર આપેલા છે, પણ કાંઈ નિરાકરણ તેમનું આવેલું નથી. જેથી તંત્રને જાણ કરીએ છીએ કે ફાટકથી માંડી અને ચારપાટિયા, ત્રણપાટિયા અને જામનગર તરફનો જે રોડ છે અતિશય બિસ્માર હાલતમાં છે, અને એમાં કાંઈ પણ રિપેરિંગ કરવામાં આવ્યું નથી. જે તે સમયે થોડું ઘણું રિપેરિંગ કરવામાં આવ્યું તો તે પણ એક ટાઈપના પથ્થર જેવા, એટલે રોડમાં કંઈક તકલીફ પડે વાહનને એવી ટાઈપની મટીરિયલ વાપરેલું હતું. તો જેથી આપ સાહેબને, તંત્રને વિનંતી કરું છું સારી ગુણવત્તાવાળું અને તાત્કાલિક ધોરણે જેનો નિકાલ આવે એવો આ રસ્તા ઉપર સમારકામ કરાવે. અને એવું નહીં કે એક જ રસ્તો, માનો કે ચાર પાટિયાથી કપુડી તરફ જે રસ્તો જાય છે પોરબંદર તરફ, એમાં કપુડી પણ એક પુરાવો છે પોલીસ ચોકી, કે પોલીસ ચોકીના બેરેટની બાજુમાં જે ખાડા આવેલ છે એનું પણ કંઈ નિરાકરણ થયેલ નથી. અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો આરએનબી શાખા ભાણવડની હોય, ખંભાળિયાની સ્ટેટ હોય કે પછી એનએસ પોરબંદર હોય, બધા ખાતામાં, લગત ખાતામાં જે આવતા હોય લગત કર્મચારી અધિકારી, તેમને જણાવવાનું કે તમે એક આ રસ્તો નહીં, જેની જેની જવાબદારી આવતી હોય, જેના જેનામાં ફિક્સ હોય તે તાત્કાલિક ધોરણે કામ કરાવો, અને તમામ રસ્તાઓના, ભાણવડ તાલુકાના તમામ ઝાડ કટિંગ થાય એવી સ્થળ નિરીક્ષણ કરી અને તાત્કાલિક ધોરણે નિકાલ લઈ આવો.